જો અત્યાર સુધી ગ્રામરની અંદર આપણે દરેક જે યુનિટ હતા એ દરેક યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા છે. હવે પાછળના ભાગમાં તમે કમ્પોઝિશનની અંદર ડાયલોગ રાઇટિંગ છે. હવે એ ડાયલોગ રાઇટિંગની અંદર આપણે ત્રણ ડાયલોગ સુધી આપણે કમ્પ્લીટ કરી દઉં, બરાબર. આ પાના નંબર 44 સુધી, પેજ નંબર 44 સુધી આપણે કમ્પ્લીટ કરી દઉં. હવે આપણે પાના નંબર 45 એટલે કે ડાયલોગ રાઇટિંગની અંદર ચોથો જે ડાયલોગ છે ત્યાંથી આપણે આજે જોઈશું, બરાબર. હવે મેં તમને પહેલાં જ કહી દીધું કે ડાયલોગ રાઇટિંગની અંદર કૌંસની અંદર થોડા પ્રશ્નો આપેલા હશે, થોડા જે ડાયલોગ આપેલા હશે એ ડાયલોગ, નીચે જે ડાયલોગ છે એ ડાયલોગ અધૂરો હશે. અમુક જગ્યાએ ખાલી જગ્યા હશે, એ ખાલી જગ્યાની અંદર આપણે એ વાક્યો ભરવાના છે. યોગ્ય અને બંધ બેસતા જે વાક્યો છે એ લખી અને આપણે એ ડાયલોગને પૂર્ણ કરવાનો છે, બરાબર. તો હવે આપણે ચોથા નંબરનો જે ડાયલોગ, પાના નંબર 45 ઉપર ચોથા નંબરનો જે ડાયલોગ છે એ પહેલાં જોઈશું. એની અંદર કૌંસની અંદર શું લખ્યું છે, વેન ઇઝ ધ ટ્રેન, વે વિચ ટ્રેન, એક્સક્યુઝ મી, એટ 10 o'clock અને થેન્ક યુ વેરી મચ, આવા શબ્દો આપેલા છે. અને એનાથી આપણે આ પૂરવાનું છે, બરાબર, ડાયલોગ પૂર્ણ કરવાનો છે. પહેલું છે, જો મેં ડાયલોગ પૂર્ણ અહીંયા કરી દીધા છે, જીગર સેઝ એક્સક્યુઝ મી પ્લીઝ. હવે જીગર છે, જીગર નામનો જે છોકરો છે એ ટ્રેન માટે થોડી પૂછપરછ કરી રહ્યો છે, એટલે શું કહે છે, એક્સક્યુઝ મી પ્લીઝ, કે મહેરબાની કરીને ધ્યાન ખેંચવા માટેનો એક્સક્યુઝ મી વર્ડ યુઝ કરે છે. એટલે જે ઇન્ક્વાયરી ઓફિસર શું કહે છે, કેન આઈ હેલ્પ યુ, જે ત્યાં ઇન્ક્વાયરી જે બારીએ જે સાહેબ બેસતા એ શું કહે છે, કેન આઈ હેલ્પ યુ, કે શું હું તમારી મદદ કરી શકું. હેલ્પ એટલે મદદ કરવી, એમ કે હું તમારી મદદ કરી શકું. જીગર સેઝ યસ પ્લીઝ, વેન ઇઝ ધ ટ્રેન ટુ ભરૂચ. જીગર શું કહે છે કે હા મહેરબાની કરીને મને કહો કે ભરૂચ જવા માટેની ટ્રેન ક્યારે ઉપડે છે. તોલા જે સાહેબ હતા એ શું કહે છે, ધ નેક્સ્ટ ટ્રેન ઇઝ એટ 10 o'clock. એ ઓફિસર શું કહે છે કે નેક્સ્ટ ટ્રેન એટલે કે હવે જે ટ્રેન જે ઉપડવાની છે, નેક્સ્ટ ટ્રેન એ 10 વાગે ઉપડશે. જીગર સેઝ વિચ ટ્રેન ઇઝ ઇટ, કે તે કઈ ટ્રેન છે, વિચ એટલે કઈ અથવા કેવી, તે કઈ ટ્રેન છે એમ. તો ઓફિસર શું કહે છે, ઇટ ઇઝ ધ ગુજરાત એક્સપ્રેસ. કઈ ટ્રેન છે, તે ગુજરાત એક્સપ્રેસ છે. જીગર સેઝ એન્ડ ધ પ્લેટફોર્મ નંબર. જીગર હવે શું પૂછે છે કે પ્લેટફોર્મ નંબર કયો છે. આપણે જોઈ જશો તો ટ્રેનની અંદર પ્લેટફોર્મ, કયા પ્લેટફોર્મ પર પ્લેટફોર્મના નંબર આપેલા હોય અને નામ આપેલા હોય અને એ પ્રમાણે બસો ટ્રેન જતી હોય છે, બરાબર. તો હવે આ જીગર છે, એ જીગર શું કહે છે કે પ્લેટફોર્મ નંબર કયો, એટલે સાહેબ શું કહે છે કે પ્લેટફોર્મ નંબર 5 એટલે કે પ્લેટફોર્મ નંબર 5. જીગર સેઝ ઓકે થેન્ક યુ વેરી મચ. જીગર શું કહે છે, ઓકે આભાર તમારો સાહેબ. તો ઇન્ક્વાયરી ઓફિસર એમ કે છે, યુ આર વેલકમ, હા કે વાંધો નહીં. તો ચોથા નંબરનો આપણે આ ડાયલોગ જોયો. તમે તમારી ગ્રામરની અંદર આ ડાયલોગ કમ્પ્લીટ કરી દેજો. હવે આપણે જોઈશું પાંચમા નંબરનો ડાયલોગ. પાંચમા નંબરના ડાયલોગની અંદર જુઓ, કૌંસની અંદર લખ્યું છે કે પ્લીઝ ગો એન્ડ આસ્ક હિમ, ઓકે બાય, વોટ ઇઝ યોર બ્રધર ડુઈંગ, વિલ યોર બ્રધર કમ, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. આ બધા જે વાક્યો છે આ બધા વાક્યોનો ઉપયોગ કરી અને નીચેનો ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે, જે મેં કમ્પ્લીટ કરી દીધો છે. જો અનિલ સેઝ રોમા, વોટ આર યુ ડુઈંગ. અનિલ રોમાન શું કહે છે કે રોમા તો શું કરી રહી છે, ડુઈંગ એટલે કરવું, વોટ એટલે શું, કે તો શું કરી રહી છે એમ. રોમા સેઝ આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. રોમા શું કહે છે કે હું મારું ગૃહકાર્ય, હોમવર્ક એટલે ગૃહકાર્ય, કે હું મારું ગૃહકાર્ય કરી રહી છું. અનિલ સેઝ વોટ ઇઝ યોર બ્રધર ડુઈંગ. અનિલ શું કહે છે કે તારો ભાઈ શું કરી રહ્યો છે. રોમા સેઝ હી ઇઝ વોચિંગ ટીવી. વોચિંગ એટલે જોવું અને ટીવિંગ એટલે ટીવી, કે રોમા શું કહે છે કે મારો ભાઈ વોચિંગ ટીવી એટલે કે ટીવી જોઈ રહ્યો છે. જો અહીંયા ઇઝ અને આઈએનજી, બરાબર, ઇઝ પ્લસ આઈએનજી એટલે કે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરી અને આ વાક્યો આપેલા છે.
અનિલ સે ટુડે વી હેવ અ મેચ ઇન ધ ઇવનિંગ. હવે અનિલ શું કહે છે કે આજે અમે, વી એટલે અમે, આજે અમે મેચ સાંજે, ઇવનિંગ એટલે સાંજે, કે આજે અમે સાંજે મેચ રાખી છે. વિલ યોર બ્રધર કમ, વિલ યોર બ્રધર, વિલ શબ્દનો ઉપયોગ કરો છો એટલે ભવિષ્યકાળનો સંદર્ભ, કે શું તમારો તારો ભાઈ આવશે. હવે રોમાં શું કહે છે, આઈ ડોન્ટ નો, નો એટલે જાણવું થાય, ડોન્ટ એટલે નહીં, કે મને જાણ નથી અથવા તો મને ખબર નથી. પ્લીઝ ગો એન્ડ આસ્ક હિમ, પ્લીઝ એટલે મહેરબાની કરીને, કે ગો એટલે જવું, કે મહેરબાની કરીને જા, આસ્ક એટલે પૂછવું, કે મહેરબાની કરીને જા અને એને, હિમ એટલે તેને, પૂછ, કે તેને પૂછી લે. અનિલ સેસ ઓકે થેન્ક યુ, અનિલ શું કહે છે, ઓકે થેન્ક યુ એટલે કે આભાર તારો. રોમા શું કહે છે, ઓકે બાય, બરાબર. તો આવી રીતે આ ડાયલોગ છે. હવે જો છઠ્ઠા નંબરનો ડાયલોગ, છઠ્ઠા નંબરના ડાયલોગની અંદર કૌંસમાં કયા શબ્દો આપેલા છે, તો નો ધ ટીચર વોઝ એબસન્ટ, યસ આઈ ડીડ, ધેન વોટ ડીડ યુ ડૂ, બીકોઝ આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ અને વી એન્જોયડ ઇટ. આવા જે શબ્દો વાક્યો છે અને આ બધા વાક્યોને આપણે ડાયલોગ પૂર્ણ કરવાનો છે. તો જોઈશું કે પ્રવીણ સેઝ ડીડ યુ ગો ટુ સ્કૂલ ટુડે. પ્રવીણ શું કહે છે કે શું તું શાળાએ આજે ગયો હતો. ડીડ શબ્દ જે કાર્ય પૂર્ણ થયા પછી એટલે કે ભૂતકાળ દર્શક શબ્દનો ઉલ્લેખ કરવા માટે ડીડનો ઉપયોગ થાય છે. એટલે સ્કૂલે ગયો હતો એટલે શાળા પૂરી થઈ ગઈ છે, ભૂતકાળ થઈ ગયું છે, એટલા માટે પૂછ્યું છે. પ્રવીણ શું કહે છે કે ડીડ યુ ગો ટુ સ્કૂલ ટુડે, તો શું તું આજે શાળાએ ગયો હતો. હવે અજય, જો અજય શું કહે છે, અજય સેઝ યસ આઈ ડીડ બટ વાય ડીડ યુ નોટ કમ ટુ સ્કૂલ. અજય શું કહે છે, યસ આઈ ડીડ એટલે કે હા હું ગયો હતો, બટ, બટ એટલે પણ, વાય એટલે કેમ, કે પણ કેમ યુ ડુ નોટ કમ ટુ સ્કૂલ, કે પણ તું કેમ શાળાએ આવ્યો ન હતો. પ્રવીણ સેઝ બીકોઝ આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ. પછી શું કહે છે, ડીડ ધ ટીચર ગીવ એની હોમવર્ક. હવે આ શાળાએ ગયો હતો નહીં પ્રવીણ, બરાબર. એટલે અજયને શું કહે છે કે અજયે પૂછ્યું કે તું શાળાએ કેમ નહોતો આવ્યો. એટલે શું કહે છે, જ્યારે વાયથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે આપણે બીકોઝ શબ્દથી આપણે જવાબ આપીએ, કારણ કે વાય શબ્દ એ કારણ દર્શાવવા માટે પ્રશ્ન પૂછીએ અને બીકોઝ એ કારણ આપણે જણાવવા માટે આપણે જવાબ આપીએ. એટલે અહીંયા પ્રવીણ કારણ જણાવતા શું કહે છે કે બીકોઝ આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ, કે કારણ કે હું મારા કાકાને ઘરે ગયો હતો. ડીડ ધ ટીચર ગીવ એની હોમવર્ક, કે શું શિક્ષકે અથવા તો ટીચરે કંઈક હોમવર્ક, ગૃહકાર્ય આપ્યું હતું. ગીવ એટલે આપવું, કે શું કંઈક હોમવર્ક આપ્યું હતું ટીચરે. અજય સેઝ નો ધ ટીચર વોઝ એબસન્ટ. અજય શું કહે છે કે ટીચર વોઝ એબસન્ટ, કે શિક્ષક, કે ના શિક્ષક એટલે કે આપણા જે ટીચર હતા એ એબસન્ટ હતા, એટલે કે આવ્યા, હાજર ન હતા અથવા તો ગેરહાજર હતા. પ્રવીણ સેઝ ધેન, ધેન એટલે પછી, વોટ ડીડ યુ ડૂ. પ્રવીણ શું કહે છે કે તો પછી તમે શું કર્યું. અજય સેઝ વી હેડ અ ક્વિઝ, કે અમે ક્વિઝ રમ્યા. વી એન્જોયડ ઇટ, કે અમને ત્યાં મજા માણી અથવા અમને મજા કરી. પ્રવીણ સેઝ વેરી નાઇસ, એટલે પ્રવીણ શું કહે છે કે ખૂબ સરસ. તો આ ત્રણેય જે ડાયલોગ છે એ ત્રણેય ડાયલોગ તમે તમારી આ જે ગ્રામર છે ગ્રામરના 45 નંબર પેજ ઉપર આ રીતે પૂર્ણ કરી દેજો. મેં સમજાયા છે બરાબર, એવી જ રીતે તમે જાતે જ કમ્પ્લીટ કરી દેજો, સહેલા જ છે બરાબર, અને એક વખત વાંચી લેજો. પરીક્ષામાં આ પાંચ જે ખાલી જગ્યાઓ હોય, એટલે કે એક ડાયલોગની અંદર પાંચ ખાલી જગ્યાઓ હોય, એના 5 માર્ક્સ હોય છે અને એવી રીતે પૂછાશે બરાબર. તો એક વખત તમે વાંચી લેજો, તમારી નોટમાં લખી દેજો અને ગ્રામરમાં કમ્પ્લીટ કરી દેજો. હવે નેક્સ્ટ વખતે આપણે ગ્રામરની અંદર જો ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ થયા, 5 ડાયલોગ હતા એ 5 ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ કર્યા, હવે આગળ નોન વર્બલ ટેક્સની અંદર પાના નંબર 48 ઉપરથી આપણે સ્ટાર્ટ કરીશું બરાબર. પાના નંબર 48 ઉપરથી જે કોઠોને બધું છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. તમે તમારી જે આ ડાયલોગ છે એક વખત વાંચી અને મોટે કરી લેજો.